गुड मॉर्निंग। आज આપણે ક થી બ સુધી શીખી ગયા ને, તો એનું હું તમને રિવિઝન કરાવીશ અને મારી સાથે બોલવાનું છે બધાએ, હું બોલવી એમ અને કે જો બધા અને શું કહેવાય, શીખી ગયા આપણે કબૂતર નો ક, પછી આવશે ખ કટોરા નો ખ, પછી આવે ગ ગણપતિ નો ગ, પછી આવશે ખ ઘર નો ઘ, ઘરના ઘ પછી શું આવશે ચ છત્રી નો ચ, પછી આવે છ છત્રી નો ચ, છત્રી ના છ પછી શું આવશે ચરબી નો જ, ચરબી ના છ પછી આવે ઝ ઝગલા નો ઝ, પછી આવશે ટટપાલી નો ટ, ઠઠડીયા નો ઠ, ડ ડમરૂ નો ડ, ઝ ઢગલા નો ઢ, ણા ફેણ નો ણ, ત તલવાર નો ત, તલવાર ના ત પછી આવશે થાળી નો થ, પછી ધ ધડા નો ધ, ધ ધજા નો ધ, ન નગારા નો ન, નગારા ના ન પછી આવશે પતંગ નો પ, ફ ફટાકડા નો ફ, વ બકરી નો વ, આપણે બ સુધી શીખી ગયા ને, તો આજે આપણે શીખવાનું છે બ, પછી આવે ગમેડા નો બ, શું આવશે બ ગમેડા નો બ, આને કહેવાય બ, શું કહેવાય બ કહેવાય, તો હું તમને બુકમાંથી શીખવાડું છું, બધા જોજો। તમારી બધાની પાસે ગુજરાતીની બુક છે ને, તેમાં પેજ નંબર 23 એમાં જુઓ ભ આપેલો છે, છે ભ છે ને, તો ભ ભમરા નો ભ, ભ ભરવાડ નો ભ, ભરવાડ કોને કહેવાય, જે ઓલા દૂધ વેચવા દૂધ દેવા આવે ને એને ભરવાડ કહેવાય, તો ભ ભરવાડ નો ભ, અને ભ ભમરડા નો ભ, ભ તમે બધા રમો છો ને ભમરડા થી, અહીંયા ભમરડો છે એનો ભ થાય, પછી ભ ભમર નો ભ, જે આપની આંખની ઉપર જે ઓલું નેત આઈબ્રો હોય ને એને ભમર કહેવાય, બરાબર, તો ભ ભમર નો ભ, ભ ભમરા નો ભ, ભ ભરવાડ નો ભ, ભ ભમરડા નો ભ, તો આને કહેવાય ભ, શું કહેવાય ભ, તો આ રીતે તમારે બુકમાંથી જોઈને બોલતા શીખવાનું છે અને ભને ઓળખતા શીખવાનું છે।